હવે તમારા લોકોનું નીટ 2024નું પરિણામ આવી ગયા બાદ તમારા લોકોને મેડિકલ બ્રાન્ચ એટલે કે MBBS છે, BDS છે, BAMS છે અને BHMS છે, એમાં તમારા લોકોની એડમિશનની પ્રક્રિયા ચાલુ થવાની છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમને લોકોને મેડિકલની ચાર બ્રાન્ચમાંથી કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન મળી જાય છે તો એ પછી તમને સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે. તો એ સ્કોલરશિપ માટે તમારે SCPR જરૂરી છે કે નહીં અને અન્ય કયા કયા ક્રાઇટેરિયા જોઈએ એની માહિતી સંપૂર્ણ પ્રૂફ સહિત આપી દેવામાં આવી છે. તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂર જુઓ. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ 12 પછી તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે. તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તેજ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. હવે સૌથી પહેલાં એક વસ્તુ સમજી લ્યો કે ભાઈ તમારા લોકોની મેડિકલની છે એ કઈ કઈ બ્રાન્ચ આવે છે. ચાર બ્રાન્ચ આવે છે. એક તો MBBS હશે, બીજી BDS એટલે કે ડેન્ટલ હશે, ત્રીજી હશે BAMS એટલે કે આયુર્વેદિક, અને ચોથી હશે BHMS. હવે MYSY છે, તમારા ચારમાંથી કોઈ પણ બ્રાન્ચમાં તમારું એડમિશન સાવ ફાઇનલ થઈ જાય એ પછી તમારે MYSYના ફોર્મ ભરવાના થશે. ક્લિયર થઈ ગયા વસ્તુ. બીજી વસ્તુ એ કે તમારે લોકોને જો MYSY લેવી છે તો પહેલો ક્રાઇટેરિયા એ છે કે તમારે લોકોને ધોરણ 12માં SCPR અથવા તો તેના ઉપર હોવા જોઈએ. હવે તમારા ધોરણ 12નું પરિણામ છે ને એમાં 3 PR દર્શાવેલ છે. એક સાયન્સ PR છે, એક થિયરીના PR છે ને એક ઓલ ઓવર PR છે. તો ત્રણમાંથી ગમે એ તમારે SCPR ઉપર થતા હોય તો તમે લોકો છે એ આ સ્કોલરશિપ માટે એલિજિબલ છો, એપ્લાય કરી શકો છો. બીજી વસ્તુ એ કે તમારા પરિવારની આવક 6 લાખ અથવા તો તેના કરતાં ઓછી હોવી જોઈએ તો જ તમે લોકો છે આ સ્કોલરશિપનો લાભ લઈ શકશો. ક્લિયર થઈ ગયું. અને ત્રીજી વસ્તુ એ કે આ સ્કોલરશિપ ઓપન કેટેગરીના સ્ટુડન્ટને પણ મળે છે. આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખો. અને એક બીજી વસ્તુ જુઓ, BDS એના પછી BAMS અને BHMS, જો આ કોર્સમાં તમને એડમિશન મળે છે તો તમારે ફરજિયાતપણે છે એ SCPR અથવા તેનાથી ઉપર હોવા જોઈએ. ક્લિયર થઈ ગયું. હવે જો કેટલી સહાય મળે છે, શું મળે છે એનો મેં અગાઉ વિડીયો બનાવીને સ્પષ્ટતા કરી દીધી છે. ક્લિયર થઈ ગયું. BDSમાં લેવું હોય, BAMSમાં લેવું હોય કે BHMSમાં લેવું હોય, SCPR ઉપર તમારે હોવા જોઈએ, 80 અથવા તો SCPR. ક્લિયર થઈ ગયું. પણ તમારે લોકોને જો MBBSમાં લેવું છે તો SCPRનો ક્રાઇટેરિયા નથી. ક્લિયર થઈ ગયું. તમારે લોકોને જો MBBSમાં કોઈ પણ કોલેજમાં મળી જાય છે તો તમારા પરિવારની કુલ ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હશે તો તમને લોકોને MYSY સ્કોલરશિપ મળી જશે. ક્લિયર થઈ ગયું. MBBS માટે જ ખાલી છે, આ રૂલ નથી. MBBSમાં તમારા પાસે 60 PR હોય તો પણ તમને મળી જશે. પણ કન્ડિશન શું છે કે તમારી પરિવારની ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. ક્લિયર. આનું તમને પ્રૂફ પણ બતાવી દઉં. તમારી સામે આ પરિપત્ર ઓપન થયો છે. પરિપત્ર ક્યારનો છે? 23/4/2018 પરિપત્ર છે, ગુજરાત સરકારનો પરિપત્ર છે. હવે એમાં તમે લોકો જોશો કે રાજ્ય સરકારના જે ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા તેજસ્વી તથા જરૂરિયાત વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે વર્ષ 2015 અને 2016થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એકે અમલમાં મૂકેલ છે. હવે શું કીધું છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના લાભ માટે વધુમાં વધુ એ કે તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે પર્સન્ટાઇલના ધોરણો હળવા કરવા બાબતની રજૂઆત એ કે સરકારને મળેલ હતી. તેથી કે MBBSમાં ઈ કે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબનો સુધારો કરવામાં આવેલ છે. હવે સુધારો કયો છે? જોજો, ખાસ કરીને માત્ર MBBSની જ વાત છે, બીજી કોઈ વાત નથી. જો તમને લોકોને MBBSમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે નેટના આધારે પ્રવેશ મેળવેલ હોય અને જોગવાઈ ક્રમાંક 3માં દર્શાવેલ આવક સુધીની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા હોય, એટલે કે 6 લાખ અથવા તો તેના કરતાં ઓછી તમારી વાર્ષિક ઇન્કમ હોય તો તમે લોકો વાલીના સંતાનો આ સહાય મેળવવા માટે લાયક ગણાશે. એટલે SCPR તમારે ફરજિયાત નથી. તમને માત્ર છે કોઈ પણ મેડિકલ કોલેજમાં નીટના આધારે એડમિશન મળી ગયેલું હોવું જોઈએ તો તમે લોકો આ સ્કોલરશિપનો લાભ લઈ શકો છો. આ સુધારાનો અમલ કે 2017 અને 2018થી કરવાનો રહેશે. આ ક્લિયર થઈ ગયું. હવે જો એક 2017 અને 2018 એટલે કે એમાં તમને કેટલી સહાય મળશે એ તમને લોકોને કહી દઉં. તો તમને MBBSમાં એડમિશન મળે છે તો તમને લોકોને 50%, જે તમારી ટ્યુશન ફી છે એના 50% અથવા તો 2 લાખ, આ બેમાંથી જે ઓછું હશે એ તમને મળવાપાત્ર થશે. માની લો કે GMERS કોલેજ છે એની અત્યારની ફી 3.30 લાખ છે, તો એના 50% તમે કરશો તો 1.65 લાખ રૂપિયા થયા, અને 2 લાખ
તો આ બેમાંથી ઓછું કયું છે 1.65 લાખ, એ તમને મળવાપાત્ર થશે. ક્લિયર? માની લો કે તમારા કોલેજની ફી વર્ષની કેટલી છે, 10 લાખ રૂપિયા છે, તો 10 લાખના અર્ધા એટલે કેટલા થાય, 50%, 5 લાખ. અને 2 લાખ, બેમાંથી ઓછું કયું છે, તો કે ભાઈ 2 લાખ, તો તમને લોકોને 2 લાખ મળશે, નહીં કે 5 લાખ. ક્લિયર થઈ ગયું? તો આ પ્રમાણેની સહાય છે એ તમને મળવાપાત્ર થશે. અને SC PR જરૂરી નથી, હજી કહું છું, તમારે ધોરણ 12ના રિઝલ્ટમાં 3 PR આવે છે, એ 3માંથી ગમે એકમાં SC PR હોય તો તમે એપ્લાય કરી શકશો. અને ઓપન કેટેગરી માટે પણ આ સ્કોલરશિપ લાગુ પડે છે. ક્લિયર થઈ ગયું? એટલે બસ આ જ માહિતી આપવાની હતી. અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.